ચાલો બાળકો, આજે આપણે ધોરણ 9 માં પ્રકરણ 1 માં સંખ્યા પદ્ધતિમાં આપણે ઉદાહરણ જોયા હતા 15 થી 19, બરાબર? એમાં આપણે ઘણા બધા સૂત્ર મેં તમને કીધું તું, એ સૂત્રો યાદ રાખજો, અથવા તો પેપરમાં જો પૂછાય દાખલા તો એ છે તમારે પેપરની પાછળ રફ પેજ હોય એમાં લખી લેજો સૂત્ર, બરાબર? એમ પણ કીધું તું, જો એ સૂત્ર ગોખી લીધા હશે, પાકા કરી લીધા હશે તો આ સ્વાધ્યાય પણ તમને એટલું જ ઈઝી લાગશે. ચાલો જોઈએ. તો 1.4 સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે, સમય અને અસમય સંખ્યા વર્ગીકરણ કરો. હવે છોકરાઓ, આમાં થોડીક સંખ્યા આપી છે, સમય સંખ્યા અને અસમય સંખ્યા કઈ કઈ છે, વર્ગીકરણ આપણે કહેવાનું છે. હવે તમને બધાને ખબર જ છે, છાપરાવાળી સંખ્યા બરાબર લગભગ અસમય સંખ્યા જ હોય. છાપરાવાળી સંખ્યા હોય જેનું વર્ગમૂળ ન નીકળતું હોય. હા, જો પાછી તમે એમ કહો કે વર્ગમૂળ 4 છે તો એનું વર્ગમૂળ તો નીકળે 2, તો એ તો સમય સંખ્યા થઈ ગઈ. એમ નહીં, છાપરાવાળી બધી સંખ્યા અસમય ના હોય, બરાબર? છાપરાવાળી સંખ્યા જેનું વર્ગમૂળ ના નીકળતું હોય એ અસમય સંખ્યા હોય, એટલે તમને ખ્યાલ જ છે, બરાબર? પણ આમાં મિક્સ બધા આપી છે સંખ્યા, અને આપણે કહેવાનું છે કે કઈ સમય સંખ્યા છે અને કઈ અસમય સંખ્યા છે, બરાબર? ચાલો, પેલું શું કે છે, 2 - √5. તો હવે એનો મતલબ શું થાય? હવે પેલા એ જોવાનું, ચેક કરવાનું કે આનું કઈ આગળ સાદું રૂપ નીકળે છે, આનું કઈ સિમ્પ્લિફિકેશન થાય છે આગળ, તો કે ના નથી થતું. આમાં આગળ તમે કરી શું શકો, કેમ કે એકમાં વર્ગમૂળ છે, એકમાં નથી, એક અસમય સંખ્યા, જો અહીંયા જ ખબર પડી જાય ને, એક સમય છે, આનું કઈ કરી જ ના શકો, એટલે આખી આખી સંખ્યા થઈ ગઈ અસમય સંખ્યા, બરાબર? સમજાણું. ત્યાર પછીનું જુઓ, કૌંસમાં છે 3 વત્તા √23 - √23. હવે ઘણા છોકરા શું કરે કે આમ કરી લખી નાખે અસમય, શું કામ? તો કે છાપરાવાળી સંખ્યા છે. ના ભાઈ, એવું ના કરતા, પેલા જોવાનું કે સાદું રૂપ આગળ કઈ નીકળે છે, આગળ આમ આપણે કઈ કરી શકીએ છીએ, પછી જ એનો જવાબ હંમેશા લખવાનો. તો જુઓ, આપણે જોઈએ આમાં આગળ આપણે શું કરી શકીએ. 3 વત્તા √23 - √23. આમ કહી શકીએ આપણે. હવે એક વત્તા છે, એક ઓછા છે, બે વિરુદ્ધ નિશાનીની છે, તો આ બે તો ઉડી જ જશે. વધ્યું કોણ? તો કે 3. તો 3 કઈ સંખ્યા છે? સમય સંખ્યા. તો સાદું રૂપ આપ્યું પછી આપણને ખબર પડી ને કે સમય છે, પેલા તમે લખી નાખો કે અસમય, તો તમારો જવાબ ખોટો પડત. એટલે પેલા સાદું રૂપ શક્ય હોય ત્યાં સુધી, છેલ્લે સુધી સાદું રૂપ આપવાનું, પછી ચેક કરવાનું કે હવે આમાં આગળ કઈ થાય એમ નથી, પછી જ લખવાનું કે સમય સંખ્યા છે કે અસમય. ચાલો, ત્યાર પછી છે 2 √7 - 7 √7. શું કરવાનું? હવે ઘણા આમાં એમ લખી નાખે અસમય સંખ્યા. ના, જોવો પેલા, 2 √7 એનો મતલબ શું હોય? તો કે 2 ના ગુણાંક માં છે આ, આમ મતલબ હોય. વચ્ચે કઈ નિશાની ન હોય એટલે ગુણાંક કહેવાય, ગુણોત્તર આમ છે. હવે આમાં તમે શું કરો, છેદ ઉડાડો. શું છેદ ઉડે? બે સરખે સરખા ઉડી ગયા, ઉડ્યા છેદ, વધ્યું કોણ? 2 / √7 વર્ગમૂળ વાળી સંખ્યા તો ઉડી ગઈ. જો વધ્યું કોણ? 2 / √7, તો કઈ સંખ્યા આવી? સમય સંખ્યા. હવે કોક કહેશે શું કામ, શું કામ સમય સંખ્યા છે? સમય સંખ્યા એટલે શું? વ્યાખ્યા જેવી હતી કે જેનું સ્વરૂપ p/q સ્વરૂપમાં હોય. છે p/q, તો આ છે સમય સંખ્યા. હા, તો આ એવો જવાબ, સમય સંખ્યા. ત્યાર પછી છે 1 / √2. હવે આનું તો તમે કઈ કરી જ ના શકો, ક્યાં ગુણી શકો, બરાબર? કે ક્યાં તમે છેદ ઉડાડી શકો, કે ક્યાં વત્તા ઓછા કરી શકો, સીધે સીધી સંખ્યા આપી દીધી છે, એટલે આને કહેવાય અસમય સંખ્યા. હવે કોક એમાં દોઢું થશે, ઘણા હોય ને દોઢા, શું કરે? 1 / √2 કરી, ઓલું આગળ આવ્યું હતું ને એમાં આમ કરશે, આમ પાછા આમ કરવા જશે. મેં જે કે સરે શીખાયું, ટીચરે શીખાયું, સોરી, તો આમ કરી, આમ કરી 1 / √2 ઉડાડી દેશે, અહીંયા એમ કરી નાખશે આવી રીતે, √2 / √2. તો કે આ એવી સમય સંખ્યા લખી નાખશે, સમય સંખ્યા. અરે ના, એ તો ક્યારે કરવાનું? જયારે તમને એમ કીધું હોય કે છેદ નું સમયકરણ કરો, એવો પ્રશ્ન આવે ને ત્યારે આવું બધું કરવાનું હોય ભાઈ, નતર તો વર્ગીકરણ કરવાનું કીધું હોય ખાલી, એટલે જે મૂક્યું એમાં આપણે કઈ તમે બીજી પ્રોસીજર ના કરી શકો, ખાલી સાદું રૂપ આપી શકો, આમાં કઈ નથી નીકળતું, એટલે આને કહેવાય અસમય સંખ્યા, બરાબર? ચાલો, ત્યાર પછી છે 2π. હવે પાય જોતા બધાને તો આમ
એમ હાય ચલો પાય આવી ગયો એટલે પાય તો અમે સાસ સમયે જોઈ બરાબર તો અહીંયા સીધું લખી જ દેશો તમે અસમય હવે પાય શું અસમય સંખ્યા શું કામ હોય પાય નું આપણે જોઈએ તો 3 પાય ની કિંમત 3.14 15 એમ અનંત સુધી છે પેટર્ન રિપીટ નથી થતી બરાબર અલગ અલગ ક્યાંય સુધી છે હજી સુધી પાય ની કિંમત કોઈ શોધી શક્યું નથી બરાબર હવે ઘણી જગ્યાએ છે ને એવી કોમ્પિટિશન થાય છે કે પાય ની કિંમત કોણ કેટલી વધારે સુધી યાદ રાખી શકે છે તો એ શું કામ તો કે પાય ની કિંમત હજી સુધી કોઈ શોધી શક્યું નથી એટલે પાય ને અસમય સંખ્યા જ કહેવાય છે બરાબર તો આ સમય ને અસમય વર્ગીકરણ હતું પ્રશ્ન નંબર 1 ચાલો આપણે જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન ચાલો હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે સાદુરૂપ આપો હવે સાદુરૂપ માટે પહેલા જ મેં તમને કીધું કે આ બધા સૂત્રો જરૂરી છે એટલે મેં પાછા અહીંયા સાઈડમાં લખી રાખ્યા છે એટલે તમને પણ સરળ રહે કે ટીચરે કયું સૂત્ર વાપર્યું છે ચાલો પહેલું શું કે છે 3 વર્ગમૂળમાં 3 અને બીજો કૌંસમાં છે 2 વર્ગમૂળમાં 2 હવે શું કરવાનું હવે પહેલા તો જોવાનું કે કયું સૂત્ર આમાં લાગુ પડશે આ બે તો નહીં જ પડે આ નહીં પડે આય નહીં પડે શું કામ તો કે એકમાં ઓછા ની નિશાની છે તો કયું લાગુ પડશે બે વત્તા વાળું ચારે સંખ્યા અલગ અલગ છે અને બે માં વત્તા છે તો શું કરવાનું પહેલું સ્ટેપ આ છે યા આખા 3 છે એ બાજુના આખા કૌંસ ને ગુણે વત્તા વર્ગમૂળ 3 છે એ બાજુના આખા કૌંસ ને ગુણે હવે કરો 3 × 2 = 6 3 વર્ગમૂળ માં 2 વચ્ચે વત્તા ની નિશાની એમને 2 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 હવે હજી આનું સાદુરૂપ આપી શકો જોવાનું જો આપી શકો હોય તો આપવાનું બરાબર આ બધું એમને માઇલું આવશે હવે જો આનો ગુણાકાર કરી શકો તમે આવી રીતે આ સ્વરૂપમાં છે જો આ તો એનું ઊંધું આ સ્વરૂપમાં ફેરવી શકો 3 × 2 = 6 એમ કરીને આમ કરી શકો ને એ ડાયરેક્ટ લખું છું 3 × 2 = 6 હવે હવે જોવાનું કે હવે આ આગળ કઈ થઈ શકશે 6 એમનેમ છે 3 વર્ગમૂળ 2 એમનેમ છે હવે આ બે તો અલગ અલગ છે આ બે નો સરવાળો આપણે ના કરી શકીએ અને વર્ગમૂળ 6 એમનેમ છે તો બસ આ તમારો જવાબ આવી ગયો બરાબર આ તમારો જવાબ સમજાયું જ્યાં સુધી થા બને ત્યાં સુધી કરે રાખવાનું સાદું ત્યાર પછી બીજું છે 3 વર્ગમૂળ 3 3 − 3 જોવાનું પહેલું સૂત્ર નહીં આવે બીજું નહીં આવે ત્રીજું નહીં આવે ચોથું આવશે કેમ કે એકમાં વત્તા છે એકમાં ઓછા છે અને બે જો છે ને સરખી રકમ છે તો હવે શું કરવાનું જોઈ લ્યો અહીંયા પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ પહેલા પદનો વર્ગ 3નો વર્ગ શું થાય 9 ઓછા વર્ગમૂળ 3નો વર્ગ શું કીધું મેં છાપડું ને આ બે ઉડી જાય શું કામ એનો મેં સમજાવ્યું તો મીનિંગ ગઈ આગળના ઉદાહરણ કહી રહ્યા ને આપણે ત્યારે કે આનો મતલબ વર્ગમૂળ 3નો મતલબ શું હોય હંમેશા 3 ની 1/3 ઘાત બરાબર 3 ની 1/3 ઘાત છે એનો વર્ગ કરવાનો કીધો છે એટલે આ બે ઉડી જાય એટલે 3 વધે સમજાણ કારણ જાણવું જરૂરી છે તો હવે સમજાણ વર્ગ હોય છાપરાણ એટલે બે ઉડી જાય એટલે વધ્યા ખાલી 3 9 માંથી 3 જાય તો 6 આ એવો આનો જવાબ સમજાણું ચાલો બે દાખલા સમજાણા સાદુરૂપના ત્યાર પછી ત્રીજો લઈએ હવે વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 નો સ્ક્વેર જોવાનું પહેલું ના અહીં આવે બીજું નહીં આવે ત્રીજું આવશે એમાં શું કરવાનું છે પહેલા પદનો વર્ગ એટલે કે વર્ગમૂળ 5નો વર્ગ એક એક સ્ટેપ કરું છું એ વત્તા 2 × પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ બરાબર કે આવડી ગયેલો વધે ખાલી 5 વધે 5 વત્તા 2 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 2 વળિયાનો વર્ગ આ વળી 2 ઉડી જાય એટલે 2 વધે હવે 5 ને 2 કેટલા થાય 7 જ્યાં સુધી સાદુરૂપ આપો ત્યાં સુધી આપવાનું હવે 7 ને 2 આમ કરવાનું 7 વત્તા 2 કૌંસમાં 5 × 2 = 10 આ આવ્યો એનો ફાઈનલ જવાબ સમજાણું 7 વત્તા 2 ના છેદમાં 10 હવે આમ આગળ કઈ કરી શકો નહીં એટલે આ આવી ગયો એનો જવાબ
સમજાણું? ચાલો ત્રણ દાખલા સમજાણા, તો હવે ચોથામાં આગળ વધીએ. ચાલો ચોથું શું કે છે, વર્ગમૂળમાં પાંચ માઇનસ વર્ગમૂળમાં બે, અને એના પછી વર્ગમૂળમાં પાંચ વત્તા વર્ગમૂળમાં બે. હવે જોવાનું કયું સૂત્ર આર્યું. પેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. પેલા પદનો વર્ગ શું થાય, હા ઉડી જાય એટલે વૈધા પાંચ, આ બે ઉડી જાય વૈધા બે, પાંચ માંથી બે જાય તો ત્રણ. આવી ગયો આપણો ફાઇનલ જવાબ. આ હતા સાદુ રૂપના દાખલા, સાવ સહેલા હતા. શું કામ સહેલા લઈ ગયા ખબર, મને તો એટલે સહેલા લઈ ગયા કે મેં સૂત્ર સામે લખી નહીં ખાતા, અથવા તો મોઢે યાદ રાખો, કાંઈ પણ કરો, પણ સૂત્ર વિના દાખલા તમને આવડશે નહીં. બરાબર, ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જોઈએ. ચાલો તો પછીના પ્રશ્ન નંબર ત્રણ છે. તમે એમ કહેશો કેવો મોટો પ્રશ્ન છે, કેવો મોટો દાખલો થશે. ના, પ્રશ્ન જ મોટો છે, દાખલો તો ખાલી, જવાબ તો ખાલી એક જ લીટીનો છે. જો તમને સમજાઈ જાય તો શું કે છે, યાદ કરો કે પાઈ ને એક વર્તુળના પરિઘ એટલે કે સી, પરિઘને કહેવાય સી, અને તેના વ્યાસ એટલે કે ડી, એના ગુણોત્તર તરીકે જો દર્શાવવામાં આવે છે, એટલે કે પાઈ બરાબર સી અપોન ડી, તે વિરોધાભાસી છે કારણ કે પાઈ અસમય છે. ઉકેલ કઈ રીતે લાવશો? હવે તમે શીખી ગયા બરાબર આગળના ધોરણમાં કે વર્તુળનો પરિઘ બરાબર વર્તુળનો પરિઘ એટલે કે સી અપોન વર્તુળની ત્રિજ્યા એટલે કે ડી, ટુ પાઈ આર, સોરી વર્તુળનો વ્યાસ, ઓકે ત્રિજ્યા નહીં, વર્તુળનો વ્યાસ અને વર્તુળની બરાબર પરિઘ, ટુ પાઈ આર અપોન ટુ આર. આમ તમે શીખી ગયા. હવે આનો જો તમે છેડ ઉડાડો એટલે વધે શું, ટુ આર આવી ગયા, ને ટુ ટુ ગયા, વધે ખાલી પાય જ અસમય સંખ્યા જેને કહેવાય છે બરાબર, પાય જ વધે. હવે કેવા શું માંગે છે આમાં, કે ધારો કે આ વર્તુળ છે એક, આ એનો પરિઘ છે, તો હવે પરિઘ નું માપ છે એ કોઈ દિવસ, પરિઘ શું આવ્યો, પાય આવ્યો, તો વર્તુળનું જે આ પરિઘ નું માપ છે કોઈ દિવસ ચોક્કસપણે માપી શકાણું નથી. તમે જેટલું ઝૂમ કરતા જશો એમ એમ ઈ અલગ અલગ સંખ્યા બતાવતું જશે બરાબર. જેટલું ઝૂમ કરો પરિઘ માપવા માટે એટલે અલગ અલગ આંકડા આવતા જાય બરાબર. તમે કયા આંકડા લેવા કે વર્તુળનો ચોક્કસપણે પરિઘ છે એ હજી સુધી શોધાઈ શકાયો નથી, દર વખતે એનું માપ અલગ અલગ જ આવે છે, એટલે એ અસમય છે. માટે શું લખવાનું, પાઈ છે એટલે કે બાવીસ ના છેદમાં સાત, ત્રણ પોઈન્ટ ચૌદ જે કે છે ઈ, એટલે શું કીધું છે, સી અપોન ડી જે કીધું છે ને વર્તુળનો પરિઘ ઈ છે, ઈ અસમય છે, તેનો કોઈ વિરોધાભાસ નથી. શક્ય જ નથી બરાબર, તેનો કોઈ વિરોધાભાસ શક્ય નથી. કેમ કે તમે ગમે એટલું એને માપશો પરિઘને બરાબર, નજીક નજીક થી તમે માપવા જશો તો દર વખતે અલગ અલગ સંખ્યા જ આવશે, એટલે આની કિંમત શક્ય જ નથી, એક ચોક્કસપણે કોઈ કિંમત શક્ય નથી, ને ચોક્કસ નથી એટલે જે અસમય છે તેથી તેનો કોઈ વિરોધાભાસ નથી. મેં શું કીધું હતું કે ખાલી રકમ જ મોટી છે બરાબર, જો તમને મગજમાં બેસી જાય તો એક જ લીટીનો જવાબ છે. આ તો મેં ખાલી એમને ઉદાહરણ માટે દોર્યું, તમે દોરી શકો એમાં ના નહીં. ચાલો સમજાણો, આ તો પ્રશ્ન નંબર ત્રણ. તો આપણે સાથે એક પોઈન્ટ ચાર ના પ્રશ્ન નંબર એક બે અને ત્રણ જોઈ લીધા છે. ત્યાર પછી છેલ્લા બે પ્રશ્ન છે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ બરાબર. જો તમારા એના ઉદાહરણ આગલા છે એની જો તમારે લિંક જોતી હોય બરાબર, તો હું આ બાજુ મૂકું છું જમણી બાજુ, એ જોઈ લેજો. એમાં પણ મેં સૂત્ર સહિત બધા દાખલા સમજાવ્યા છે, પછી અસ્વાધ્યાય જોજો, તમને વધારે ઈઝી લાગશે બરાબર. તો આજનો આ વિડીયો તો ખાલી ત્રણ દાખલાનો, નેક્સ્ટ હું દાખલા કરાવીશ આગલા વિડીયોમાં. ઓકે, ચાલો ત્યાં સુધી રજા આપો, બાય.